દોસ્તો નમસ્કાર, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 5ની દ્વિતીય સત્રાંત કસોટીના પેપરો ચાલુ થઈ ગયા છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તારીખ 4/4/2024ને ગુરુવારના દિવસે લેવામાં આવેલ ધોરણ 5ના ગુજરાતીના પેપરના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન વિશે. દરેક વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને નીચે બેલ આઇકોન બટન ઉપર ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. વાત કરીએ ધોરણ 5 ગુજરાતીના પેપરના સોલ્યુશન વિશે. પ્રશ્ન નંબર 1 છે, કોઈપણ બે વિષય લીટીમાં તમારે જવાબ આપવાનો છે. બે લીટીમાં રવિની જેમ તમે પણ ડુંગરના મિત્ર હોય તો હું પણ રવિની જેમ ડુંગર ઉપર રોજ જાઉં અને તેની સાથે વાતો કરું અને રમું. પંખીની જેમ તમને પાંખો મળે તો હું પંખીની જેમ આકાશમાં ઊંચે ઊંચે ઉડું. હું રોજ નિશાળે ઉડીને ભણવા જાઉં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે વિચારીને જવાબ આપવાના છે. શાળાના જવાના સમયે વરસાદ આવે તો હું છત્રી લઈ ભણવા જાઉં. કેટલાક બાળકો ભણવા ના પણ જાય. તો તમે જે વિચારો છો એ તમારે અહીંયા બે લીટીમાં લખવાનું છે. ત્યારબાદ છે પ્રશ્ન 2, અહીંયા સૌથી નજીકનો અર્થ ધરાવતો વાક્ય શોધવાનું છે. પર્વત ઉપર જવાથી છોકરાને અંબરનું સઘરું રહસ્ય સમજાઈ જશે. અહીંયા સઘરું એટલે મિત્રો આવશે તમામ. તેનો નજીકનો અર્થ અહીંયા આવે છે છોકરાને પહાડ ઉપર આકાશની બધી છુપી વાતોની ખબર પડી જશે. ટાઈમ શટલનો ઉપયોગ શાના માટે કરવામાં આવ્યો હતો? તો એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે. પહેલાં ડુંગરે ઉદઘાટન ન થવા દીધું, પછી રવિને ઉપર આવતા દેતા કંઈ ન કર્યું. તમે ડુંગરને કેવો લાગ્યો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે દોસ્તી માટે કંઈ પણ કરનાર. તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. હં, આ વાક્યમાં સ્વાદિષ્ટ એટલે સારા સ્વાદવાળું. રામ અને લક્ષ્મણે વનમાં શું કર્યું? તો તાડકાનો વધ કર્યો અને સુપર્ણકાનું નાક કાપ્યું. પ્રશ્ન 3 છે વિદ્યાર્થી મિત્રો, એના જવાબ તમારે આપવાના છે. સપનારે સપના કાવ્યમાં ભીનો શું છે? તો અહીંયા બે રીતના તમે જવાબ લખી શકો છો. કાવ્યમાં ચાંદની ભીની છે અથવા ભીનો ચંદ્રના પ્રકાશનો પડછાયો છે. રાજા અરજી કેમ સમજી ગયા? તો પૂજારીના વેશમાં રહેલા રાજાને છજુ કાકાએ અગાઉ અરજી વિશે બધી વાતો સમજાવી હતી, તેથી રાજા અરજી છે ફટાફટ સમજી ગયા. દિગ્વિજય સાથે TS1માં કોણ કોણ હતા? તો અમોઘ હતો, શાંતા પરમાર હતી અને અભિષેક હતો. રામ સાથે વનમાં કોણ કોણ જાય છે? તો સીતા અને લક્ષ્મણ. રવિનું મોં કેમ લટકી પડ્યું? તો રાજાએ આદેશ કર્યો કે ડુંગરદેવ ઉપર મંદિર બનશે. મંદિર બનતા રવિ ડુંગર ઉપર પોતાના પશુઓ સાથે જઈ શકશે નહીં. આ વિચારીને રવિનું મોં છે તે લટકી પડે છે. અહીંયા પ્રશ્ન નંબર 4 આપેલો છે. કાવ્ય વાંચવાનું છે, સમજવાનું છે, ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. પહાડમાં કોણ રમે છે? તો ઝરણા રમે છે. હોડી ક્યાં ઊભી છે? નદીના ઘાટમાં. કાવ્યમાં રસ્તા માટે કયો શબ્દ વાડ શબ્દ વપરાયેલો છે? પ્રકૃતિના કયા તત્વોની વાત કાવ્યમાં છે? તો પહાડ, નદી, આકાશ અને અવકાશની વાત કરવામાં આવી છે. નીચે આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ ભાગોળ, પોળ અને ગોળ તૈયાર શબ્દ છે, અલગ પડે છે. ત્યારબાદ છે સૂચના મુજબ પ્રશ્ન 5 કરો. લીટી દોરેલો શબ્દ છે માં સાચું હોય તો વાહ અને ખોટું હોય તો આહ લખો. 1. શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું, કારણ કે પ્રાર્થના તરીકે નહીં. આમ તો વિદ્યાર્થી મિત્રો આ પણ સાચું છે. આપણે અંતાક્ષરી રમતા હોય તો ફિલ્મનું ગીત આપણે ગાઈ શકીએ, પણ પ્રાર્થનામાં ગાઈ શકીએ નહીં. રોજ 2 કિલોમીટર ચાલવું જોઈએ અથવા 1 કલાક કસરત કરવી જોઈએ. આ પણ મિત્રો સાચું છે, એટલે અહીંયા આવશે વાહ. ત્યારબાદ છે બ, અહીંયા વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય છે તે લખો. તો પહેલું છે મિત્રો વિધાન વાક્ય, બીજું પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે પ્રશ્નાર્થ વાક્ય, અને ત્રીજું ઉદ્ગાર ચિહ્ન છે તો ઉદ્ગાર વાક્ય આવશે. વાક્યમાં ભૂલવારા શબ્દને રેખાંકિત કરો અને સાચું વાક્ય લખો. તો રામ અને સીતા વનથી ઝાડ નીચે બેઠા હતા. તો અહીંયા વનથી એના નીચે આપણે રેખા કરીશું, એક નીચે રેખા દોડીશું અને સાચું વાક્ય લખશું. રામ અને સીતા વનમાં ઝાડ નીચે બેઠા હતા. મંદિરથી ખુલ્લું કરવા માટે કહે ત્યાં શ્રીફળ ધરીએ. તો અહીંયા થી છે મિત્રો એના નીચે આપણે રેખા કરીશું. મંદિર ખુલ્લું કરવા માટે કહે ત્યાં શ્રીફળ ધરીએ. ત્યારબાદ છે મિત્રો અહીંયા અધૂરી વાર્તા પૂરી કરવાની છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો અધૂરી વાર્તા છે, તમારે તમારી જાતે તમે જે રીતના વિચારો છો એવી રીતના અહીંયા લખવાનું. જેમ કે એક હાથી હતો, હાથીને નદી કિનારે રહેતા એક મગર સાથે દોસ્તી હતી. એક દિવસ હાથી અને મગર વચ્ચે ઝઘડો થઈ ગયો, બંને મિત્રો અબોલા થઈ ગયા. પરંતુ એવું એક દિવસ બને છે કે મગર ઉપર કોઈ પ્રાણી છે અચાનક હુમલો કરે છે અને વિદ્યાર્થી મિત્રો હાથી ત્યાંથી પસાર થતો હોય છે. તો હાથી છે તે જોઈ જાય છે, પરંતુ પોતાના મિત્રને બચાવતા તે રોકી શકતો નથી અને તે પાણીમાં ઉતરે છે અને સૂંઢ વડે જે બીજું પ્રાણી છે તેને ઉલારીને કિનારો પર ફેંકી દે છે અને આવી રીતના તે મગરની જાન બચાવે છે.
તો આવી રીતના મિત્રો તમારે વિચારીને તમે કોઈ પણ રીતે અહીંયા વાર્તા છે તે બનાવી શકો છો. વાર્તા છે મિત્રો વાક્ય જે આપેલા છે એને બંધ બેસતી હોવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 6 છે, ચાડિયો તમને આવેલું સપનું અને જો તમે રાજા બનો તો. આ ત્રણમાંથી તમને જેના પણ વિશે આવડે એના વિશે 5 થી 10 વાક્યો લખવાના થાય છે. તો અહીંયા મિત્રો આપણે 2 લખ્યા છે, ચાડિયો અને જો તમે રાજા બનો તો. જેમ કે ચાડિયો ખેતરમાં વચ્ચે ઊભો હોય છે, ચાડિયો 2 હાથ પહોળા કરીને ઊભો રહે છે, ખેતરમાં આવતા પક્ષીઓને તે ચણ ખાતા રોકે છે, ચાડિયાને જોઈ પક્ષીઓ ગભરાઈ જાય છે, કાગડા જેવા પક્ષીઓ તેના પર હગાર કરે છે, ચાડિયો ખેતરનો રખેવાર કહેવાય છે, મને ચાડિયો ગમે છે. પછી બીજું છે, જો તમે રાજા બનો તો. જો હું રાજા બનો તો મારા રાજ્યમાં કોઈ દુઃખી રહે નહીં, મારા રાજ્યમાં બધા લોકોને હું પ્રેમ ભાવથી રહેતા શીખું, બાળકો માટે ભણવાની સુંદર વ્યવસ્થા કરું, ગરીબો માટે સારી જોગવાઈ કરું, યુવાનો માટે વ્યવસાયની વ્યવસ્થા કરી, ગામમાં બધા હરીમળીને રહે તેવું શાસન કરી, ખેડૂતો માટે પાણીની અને તેમની જરૂરિયાત તમામ વ્યવસ્થા કરું, દરેક વ્યક્તિને સમાન ન્યાય આપી, ગુનેગારને યોગ્ય સજા કરું. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમારે વિચારવાનું છે કે તમે રાજા હો તો તમે શું કરો. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ સપનું આવેલું હોય તેના વિશે તમારે 5 થી 10 વાક્યો લખવાના થાય છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, અહીંયા મિત્રો 2 આપેલા છે, એમાંથી 1-1 શબ્દ પસંદ કરી અને તમારે વાક્ય બનાવવાના છે. જેમ કે ખેતરનું રક્ષણ ચાડિયો કરે છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા થોડા વાક્યો બનાવ્યા છે. જેમ કે અહીંયા મિત્રો ગામ અને મિત્રો અહીંયા પર્વત, તો મારા ગામમાં પર્વત છે. ખેતર અને ચાડિયો, તો ખેતરમાં ચાડિયો ઊભો છે. રાક્ષસીને સુપર્ણકા, તો સુપર્ણકા રાક્ષસી હતી. ન્યાય ને રાજા, તો રાજાએ ન્યાય કર્યો. દશરથ અને રામ, તો દશરથ રામના પિતા હતા. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમારે તમારી રીતના પણ તમે વાક્યો બનાવી શકો છો. તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનું ધોરણ 5નું ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. ધોરણ 3 થી 8ના તમામ વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને નીચે બેલ આઇકોન બટન ઉપર ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને દરેક વિષયના પેપર સોલ્યુશન મળી જાય. તો ચાલો મળીએ વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં એક નવા જ પેપર અને તેના સોલ્યુશન લઈને.